રાજકોટની ભાગોળે આવેલ મહિકા ગામ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રવજીભાઈ ગોહેલે એવો આક્ષેપ કરે કે મહિકા ગામમાં જે સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે, તેમજ આ બાબતે જે તે એજન્સીઓને આરટીઆઈ કરેલ છે પરંતુ તંત્ર દ્વારા ન્યાય મળતો નથી તેવો આક્ષેપ સૌજીભાઈએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝની એક મુલાકાતમાં જણાવ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. હું મહિકા ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવું છું અને હાલ સીસી રોડ જે બનાવવામાં આવ્યા છે એમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, પૂરેપૂરી ગેરરીતિ છે. એ બાબતે અમે અવારનવાર ટીડીઓ સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં અને હાલ એની કોઈ પણ માહિતી અમને મળેલ નથી. જેની આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવે તો પણ ટીડીઓ સાહેબ એવું લખવાણ આપવામાં આવે લેખિતમાં કે કોરોનાની મહામારીને લીધે અમે કોઈ પણ જાતની અમે આ આપવામાં આવતી નથી માહિતી, તમને નહીં આપવાનું, બીજી તારીખ અપીલને આપશું. બીજા કે અમે ટીડીઓ સાહેબને એવું કીધેલું કે સાહેબ તમારી ઓફિસમાં 10-10 માણસો બેસે છે ત્યારે તમને કોરોના નથી નડતો અને અમને અપીલ આપવામાં કેમ કોરોના નડે છે. સીસી રોડ 50-60 લાખનો બનાવેલો છે અને એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે. એની લેર જે આવે 0.15, 1.1 મીટર એટલે ટોટલ છે ને 0.35 મીટર જેવી થાય છે. એની અડધી અત્યારે એની લેર પાથરવામાં આવેલી છે. ભૂગર્ભ ગટરમાં થયો છે ભ્રષ્ટાચાર. ભૂગર્ભ ગટરમાં પૂરેપૂરી કુંડીનું માપ નથી, ઊંડાઈ નથી, એવું બધું ભ્રષ્ટાચાર જ છે દરેક કામમાં. ભ્રષ્ટાચારમાં જો તલાટી કમ મંત્રી સાહેબ, પછી સરપંચ, ટીડીઓ સાહેબ, બધાની એન્જિનિયર એને લગતા તમામ અધિકારીઓ આવે છે આ ભ્રષ્ટાચારમાં અને અવારનવાર માહિતી માગતા હોવા છતાં પણ અમને માહિતી આપવામાં આવતા નથી. બીજું કે ટીડીઓ સાહેબે જે મને લેખિતમાં આપેલું એને બીજે જ દિવસે જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરની હાજરીમાં એને મહિકા ગ્રામ પંચાયતમાં મિટિંગ ભરેલી અને સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પણ પાલન કરેલ નથી, સોશિયલ ડિસ્ટન્સના પૂરેપૂરા ધજાગરા ઉડાડેલ છે તો ત્યારે તેને કોરોના નથી નડતો ને અમને અપીલ આપવામાં કોરોના નડે છે.